गुड मॉर्निंग विद्यार्थी मित्रों, श्री सत्यप्रकाश विद्यापीठ यूट्यूब चैनल पर आप दरेक विद्यार्थियों हार्दिक स्वागत करे छे। आपणे पाठ नंबर 3 अभ्यास करी रह्या छीए, पण आजे पाठ नंबर 1 जे चाली गयो छे भारतमां ब्रिटिश सत्तानो उदय, तो आ पाठना प्रश्न जवाब तमारे दरेक विद्यार्थीओए पाका चोपड़ामां उतारवाना छे। हवे कई रीतना हूँ तमने कही दऊं, तो आपणे पाठनुं नाम ऊपर लखशुं अने एमनुं स्वाध्याय, प्रश्न पहेलो, बीजो, आमां जे प्रश्नो आवता होय एना जवाब तमारे मॉडर्न सामाजिक विज्ञानी मॉडर्न अथवा तो नवनीत आमांथी लखवाना छे। जो आ न होय तो तमारे आ प्रश्नना जवाब सामाजिक विज्ञान टेक्स्टबुक में पण आपेला हशे, एमांथी पण लखी शको छो। तो दरेक विद्यार्थीओने खास कही दऊं छूं के जे फेर चोपड़ो छे सामाजिक विज्ञाननो 200 पेजनो बनावानो छे, एनी अंदर आ प्रश्न जवाब लखवाना रहेशे। तो पाठ पहेलाथी शुरुआत करी ज देजो, रोजनुं होमवर्क तो तमने आवे ज छे जे कंई पण होय, પણ આ સિવાય ફેર ચોપડામાં પ્રશ્ન જવાબ ઉતારવાનું ચાલુ કરી દેજો। આના કોઈ તમારે મને ફોટો અત્યારે મોકલવાના નથી, જ્યારે હું તમને કહું ત્યારે મને તમારે ફોટા જે છે એ મોકલવાના રહેશે, એટલે લખીને તૈયાર રાખજો, ગમે ત્યારે હું હોમવર્કમાં તમને કહી શકું છું કે ફોટો મને પાડીને મોકલો। પેલો પાઠ આખો લખાઈ ગયો છે, તો એ પાઠના ફોટા પાડીને મોકલો પ્રશ્ન જવાબના। તો ખાસ દરેક મિત્રો આ પાઠના પ્રશ્નો જવાબ જે છે લખી લેજો, પછી પાઠ પહેલો લખાઈ જાય એટલે એના માટે હું તમને 3-4 દિવસ આપું છું, ત્યાં સુધી પાઠ પહેલો લખાઈ ગયો હશે પછી પાઠ બીજો લખવાનું ચાલુ કરી દેજો। પાઠ બીજો એટલે એના પ્રશ્ન જવાબ લખવાના છે, પાઠ નથી લખવાનો। હવે પ્રશ્ન જવાબ આ પણ તમારે નવનીત અથવા તો મોડર્ન અથવા તો ટેક્સ્ટબુકમાંથી લખી શકશો। દાખલા તરીકે રશિયન ક્રાંતિ આપી છે, તો રશિયન ક્રાંતિનો આખો મુદ્દો આપેલો છે આમની અંદર, પાઠ 2ની અંદર, બરાબર છે? તો તમારે રશિયન ક્રાંતિ એમાંથી લખવાની રહેશે, બરાબર છે? આ જે રશિયન ક્રાંતિ રહી બોલ્શેવિકવાળી, એ આખે આખો ટોપિક જે છે લખી નાખવાનો રહેશે, બરાબર? એટલે ખાસ યાદ રાખજો, અહીંયા સુધી તમારે લખવું પડશે, બરાબર? હવે ત્યાર પછી આપણે આગળ જોઈએ તો ત્રીજો પાઠ જે ચાલી રહ્યો છે, તો એમાં નૂતન વિશ્વ તરફ પ્રયાણ, બે વિશ્વયુદ્ધ વચ્ચેના વૈશ્વિક પ્રવાહોની વાત કરવામાં આવી હતી, ઇટાલીમાં ફાસીવાદ, જર્મનીમાં નાઝીવાદ, જાપાનમાં લશ્કરવાદ અને સાથે સાથે વૈશ્વિક મહામંદી વિશે આપણે જોઈ ગયા છીએ। ઇટાલીમાં ફાસીવાદ આપણે જોયો, જર્મનીમાં નાઝીવાદ જોયો, જાપાનમાં લશ્કરવાદ, વૈશ્વિક મહામંદી જોઈ હતી અને દ્વિતીય વિશ્વયુદ્ધના પરિબળો। તો દ્વિતીય વિશ્વયુદ્ધ થયું ક્યારે? તો કે 1939થી લઈને 1945 સુધીના સમયગાળા દરમિયાન દ્વિતીય વિશ્વયુદ્ધ થયું। દ્વિતીય વિશ્વયુદ્ધના પરિબળો આપણે જોઈ ગયા છીએ કે ઉગ્ર રાષ્ટ્રવાદ, જૂથબંધી, લશ્કરવાદ, રાષ્ટ્રસંઘની નિષ્ફળતા, કારણ કે પ્રથમ વિશ્વયુદ્ધ થયું પછી રાષ્ટ્રસંઘની સ્થાપના થઈ હતી 1920માં, તો એ નિષ્ફળ ગયું હતું। અને ત્યાર પછી આગળ જોઈએ તો વર્સેલ્સની સંધિ વિશે જોઈએ, ડોલ્ફ હિટલરની સામ્રાજ્યવાદી મહત્વાકાંક્ષા વિશે જોઈ ગયા, જર્મનીનું પોલેન્ડ પર આક્રમણ અને ત્યારે દ્વિતીય વિશ્વયુદ્ધની શરૂઆત થઈ અને એની રૂપરેખા પણ આપણે સમજી ગયા છીએ। હવે દ્વિતીય વિશ્વયુદ્ધના પરિણામો, તાત્કાલિક પરિણામ, આર્થિક પરિણામ જે આપણે વાત કરી ગયા છીએ કે ભાઈ આ મહાયુદ્ધથી વિશ્વની અંદર ભયંકર વિનાશ સર્જાણો હતો, દ્વિતીય વિશ્વયુદ્ધમાં ભાગ લેનારા તમામ રાષ્ટ્રોને ખૂબ પુષ્કળ ખર્ચ થયો હતો, અમેરિકાએ $350 અબજ અને બીજા રાષ્ટ્રોએ $1000 કરતાં વધારે ખર્ચ કર્યો, એટલી જ કિંમતી સંપત્તિનો નાશ થયો, ઇંગ્લેન્ડે 2000 કરોડની મિલકત ગુમાવી દીધી, જર્મનીએ તો કલ્પના જ કરવી રહી, દ્વિતીય વિશ્વયુદ્ધ માટે વિશ્વના રાષ્ટ્રોએ યુદ્ધમાં ઉપયોગી શસ્ત્ર સરંજામના ઉત્પાદનને વધારે મહત્ત્વ આપ્યું અને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની અછત ઊભી થઈ, કારણ કે જેટલા પણ રૂપિયા દેશમાં આવતા હતા એમાંથી એણે બધું શું બનાવ્યું, એણે એ રૂપિયાનું રોકાણ ક્યાં કર્યું? તો કે શસ્ત્ર સરંજામ, શસ્ત્રો બનાવવામાં, એટલે જે જીવન જરૂરી ચીજવસ્તુ હોય આપણી
એમાં એણે રોકાણ કર્યું નહીં, એટલે જે વસ્તુ છે એની શું થઈ, અછત ઊભી થઈ, એટલે ઉત્પાદન ઘટી ગયું હતું, સાથે સાથે ઉત્પાદન ઘટ્યું એટલે વસ્તુ જે છે એ પણ ઓછી ઉત્પન્ન થઈ, એટલે ફુગાવો વધવો, ભાવ વધવો, અને લોકોને રોજીરોટી જે છે એ મેળવવા માટે મુશ્કેલી પડવા લાગી, બજારમાં જરૂરી માલની તંગી પડવા લાગી, અને લોકોનું આર્થિક જીવન છે એ અસ્તવ્યસ્ત થયું હતું. આના પરિણામે વિશ્વના રાષ્ટ્રો જે છે એ મંદીમાં ધકેલાઈ ગયા, અને વિશ્વના રાજકારણમાં અને અર્થકારણમાં યુગ પ્રવર્તક ફેરફાર થયા હતા. તો આર્થિક પરિણામ આ રીતના આપણે જોઈ ગયા છીએ. આપણે વાત કરવી છે કે ભાઈ હવે પછીનો લેક્ચરની અંદરમાં તમને આગળ બીજા ટોપિક ભણાવવામાં આવશે, આ બધા ચીનમાં સામ્યવાદની સ્થાપના, ઠંડુ યુદ્ધ, પણ થોડુંક અહીંયા રિવાઇઝ અત્યારે કરવું છે. અત્યારે બીજું અગાઉ આગળનું કાંઈ ચલાવવું નથી. વર્સેલ્સની જે સંધિ કરવામાં આવી હતી, જે પ્રથમ વિશ્વયુદ્ધ થયું અને પછી જર્મનીને જવાબદાર ગણ્યું હતું, અને વર્સેલ્સની સંધિ થઈ હતી મિરર પેલેસ, પ્રથમ વિશ્વયુદ્ધના અંતે પેરિસ શાંતિ પ્રક્રિયામાં વર્સેલ્સની સંધિ કરવામાં આવી, તેમાં જર્મનીને જવાબદાર ગણવામાં આવ્યું, અને તેથી યુદ્ધ પેઠે 6.5 અબજ પાઉન્ડની મોટી બધી રકમ જે છે એ જર્મનીએ આપવી પડી. પછી જર્મનીનો જે રૂહર પ્રાંત હતો એ પ્રદેશ અપડાવી લેવામાં આવ્યા. જર્મનીની રાઇન નદી એ જે છે આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે, એટલે કે બીજા દેશના લોકો પણ એ જળનો માર્ગ તરીકે ઉપયોગ કરી શકે એ માટે એને ખુલ્લી મૂકવામાં આવી. એટલે અપમાનજનક આ સંધિ, અન્યાયી સંધિ જર્મની ઉપર ઠોકી બેસાડવામાં આવી. જર્મનીના સરમુખત્યાર, ત્યારે સરમુખત્યાર એટલે કોને કહેવાય સરમુખત્યાર, તો કે જે પોતાનું જ ધાર્યું કરાવતો હોય, પોતાના મનમાં આવે એવું જ કરાવતો હોય દેશના લોકો પાસે, તો એ સરમુખત્યાર વ્યક્તિ કહેવાય. એટલે એડોલ્ફ હિટલર એ વર્સેલ્સની સંધિને કાગળનું ચીથરું કહીને ફગાવી દેવાની હાકલ કરી. કોને હાકલ કરી? તો કે જર્મનીની પ્રજાને, કે ભાઈ આ જે સંધિ કરી છે, કાગળ ઉપર લખાણ કર્યું છે આ પ્રમાણે આવું બધું કરવાનું, આ એક કાગળનું ચિત્રું છે, અમે આને માનતા નથી, અને દેશના બધા લોકોને જે છે એને, જર્મનીના બધા લોકોને હાકલ કરી કે આપણે લડવાનું છે, યુદ્ધ કરવાનું છે. એટલે જર્મનીની પ્રજાને યુદ્ધ માટે એણે પ્રોત્સાહન આપ્યું એડોલ્ફ હિટલરે. બીજી બાજુ જાપાનને પણ આ સંધિથી અસંતોષ હતો. શું કામે? કારણ કે જાપાન છે એને ચીનના પ્રદેશ જોતા હતા અને એને મળ્યા નહીં, માટે આ સંધિથી જાપાન પણ નારાજ હતું. આમ વર્સેલ્સની સંધિથી કોઈને કોઈ પ્રકારે કેટલાક રાષ્ટ્રોને અન્યાય થયો હતો, કારણ કે એણે યુદ્ધમાં ભાગ તો લીધો પણ યુદ્ધ પૂરું થઈ ગયા પછી એને કાંઈ મળ્યું નહીં. બરાબર છે. મોટા ભાગના ઇંગ્લેન્ડ અને ફ્રાન્સે પ્રદેશ જે છે એ લઈ લીધા અને કબજો જમાવ્યો. બીજા વિશ્વયુદ્ધના જે બીજ જે છે, કે ભાઈ આવી સંધિથી બીજા વિશ્વયુદ્ધના બીજ રોપાઈ ગયા, એટલે બીજું વિશ્વયુદ્ધ ભવિષ્યમાં થશે એવું થઈ ગયું. એડોલ્ફ હિટલરની સામ્રાજ્યવાદી મહત્વાકાંક્ષા, તો આપણે જોઈએ કે હિટલર છે એ બીજા વિશ્વયુદ્ધના પાયામાં હતો અને ઉગ્ર રાષ્ટ્રવાદી એ સૈનિકવાદી માનસ ધરાવતો હતો, માટે તે કોઈ પણ હિસાબે જર્મનીની એકતા, સ્થિરતા અને સમૃદ્ધિ ચાહતો હતો. હિટલરના સામ્રાજ્યવાદનો સૌથી પહેલો શિકાર કોણ બન્યું? તો કે ઓસ્ટ્રિયા. હિટલરનો સામ્રાજ્યવાદ, સામ્રાજ્યવાદ એટલે મેં તમને સમજાવી દીધું છે કે સામ્રાજ્યમાં વધારો કરવો, એટલે કે પહેલાં એટલું સામ્રાજ્ય હતું અને હવે એણે એટલું સામ્રાજ્ય વધારવા માટે બીજા બાજુના પ્રદેશો કે દેશો હોય અથવા તો દૂરના દેશો હોય ત્યાં પણ યુદ્ધ કરીને પોતાનો પ્રદેશ વધારવો. તો જર્મની દ્વારા ઓસ્ટ્રિયા જે છે ને એનો પહેલો શિકાર બન્યું, ત્યાં એણે યુદ્ધ કર્યું. હિટલરે જર્મન સેના સાથે ઓસ્ટ્રિયામાં પ્રવેશ કર્યો. ત્યાં મ્યુનિક સંમેલન પછી બીજા જ દિવસે એણે ઝેકોસ્લોવેકિયા પર કબજો કર્યો. ત્યાર પછી એણે 1939માં લિથુઆનિયા મેમલ બંદર એના પર કબજો જમાવ્યો. આમ વિશાળ જર્મન રાષ્ટ્રનું એમણે, હિટલરે સર્જન કર્યું.
હિટલરની સામ્રાજ્યવાદી નીતિ છે એ દ્વિતીય વિશ્વયુદ્ધ માટે મુખ્ય જવાબદાર હતી, કારણ કે આણે યુદ્ધની શરૂઆત જર્મનીએ કરી અને એટલા બધા પ્રદેશો ઓસ્ટ્રિયા, ઝેકોસ્લોવેકિયા, ત્યારબાદ લિથુઆનિયા, આ બધા પ્રદેશો ઉપર કબજો જમાવ્યો. જર્મનીનું એમ આગળ વધતા વધતા બીજા દેશો પર આક્રમણ કરતાં કરતાં જર્મની પોલેન્ડ ઉપર આક્રમણ કરી બેઠું. હવે જે આપણે ઉપર જોયું એ તમામ પરિબળોએ સમગ્ર વિશ્વને એક દારૂગોળાના મોટા ઢગ ઉપર લાવીને બેસાડી દીધું. આખો દારૂગોળો હોય ને તમે એકઠો કરો અને એનો ઢગલો કરી નાખો, પછી એમાં માત્ર એક તણખલો ઉડાડો તો એ દારૂગોળો જે છે એ સળગશે ને. તો એમ દારૂગોળાનો મોટો ઢગલો હતો જે એના ઉપર લાવીને બેસાડી દીધું એમ કહી શકાય. બરાબર, ખરેખર એવું નહોતું પણ એવું કહી શકાય એમ કે બધા લોકો જે છે ખાલી એને એક નાનકડી ચિંગારીની જરૂરિયાત હતી જેથી કરીને વિશ્વમાં ભયાનક વિસ્ફોટ થાય. હવે એ ચિંગારી ચાંપવાનું એટલે કે એ ચિંગારી આપવાનું કામ કોણે કર્યું? તો કે જર્મનીએ. બરાબર છે, જર્મનીએ પોલેન્ડ ઉપર આક્રમણ કર્યું. હવે પોલેન્ડ છે ને એ શાંત પોલેન્ડ એવો શબ્દ વાપર્યો છે, કોઈની સાથે યુદ્ધ કરતું નહોતું, પણ તોય છતાંય જર્મનીએ પોલેન્ડ ઉપર આક્રમણ કર્યું. અને કારણ કે પોલેન્ડ પ્રદેશ છે એ દેશ જર્મનીને જોતો હતો અને એડોલ્ફ હિટલરને, એટલે 1 સપ્ટેમ્બર 1939ની વહેલી પરોઢે આ યુદ્ધ શરૂ થયું. જો આ દ્વિતીય વિશ્વયુદ્ધની શરૂઆત 1 સપ્ટેમ્બર 1939, દ્વિતીય વિશ્વયુદ્ધ ક્યારે શરૂ થયું? 1 સપ્ટેમ્બર 1939. તેથી દ્વિતીય વિશ્વયુદ્ધનો પ્રારંભ થયો હતો. બ્રિટન અને ફ્રાન્સે જર્મનીને આ યુદ્ધ કે પોલેન્ડ ઉપર આક્રમણ કર્યું એટલે બ્રિટન અને ફ્રાન્સે જર્મનીને આ યુદ્ધ જે છે ને એ તાત્કાલિક બંધ કરી દેવા ચેતવણી આપી કે આ યુદ્ધ બંધ કરી દો અત્યારે જ તાત્કાલિક. પણ જર્મની છે ને એ માન્યું નહીં, એણે ઉપેક્ષા કરી, એની વાત માની ને અવગણના કરી એ વાતની કે આક્રમણ રોકાશે નહીં. એટલે બ્રિટન અને ફ્રાન્સ આ યુદ્ધમાં એ જોડાયા, એણે ઝંપલાવ્યું અને પરિણામે દ્વિતીય વિશ્વયુદ્ધ જે છે મહાયુદ્ધ એની જ્વાળાઓ ફેલાણી. હવે દ્વિતીય વિશ્વયુદ્ધ જે છે એ શરૂ થતાં ફરીથી વિશ્વ છે ને બે જૂથમાં વહેંચાઈ ગયું. એક તરફ ઇંગ્લેન્ડ ને ફ્રાન્સ જે મિત્ર રાષ્ટ્રોનું જૂથ હતું, બીજી બાજુ જર્મની, ઇટાલી અને જાપાન આ ધરી રાષ્ટ્રોનું જૂથ હતું. આ ઉપરાંત યુદ્ધખોર માનસ ધરાવતા બીજા કેટલાક પરિબળ પણ એમાં પ્રવેશ્યા, એણે ભાગ ભજવો. જાપાને હવાઈ ટાપુઓમાં પર્લ હાર્બર જે ટાપુઓ હતા ત્યાં આવેલ અમેરિકન નૌકાદળ હતું ત્યાં એ પર્લ હાર્બર ટાપુ ઉપર, તો જાપાને ત્યાં આક્રમણ કર્યું આ અમેરિકન નૌકાદળ ઉપર. એટલે પરિણામે અમેરિકા જે યુદ્ધ નહોતું કરતું એણે તટસ્થ નીતિ મૂકી દીધી અને અમેરિકાએ વળતો હુમલો કર્યો અને તે મિત્ર રાષ્ટ્રના પક્ષે જોડાણું એટલે કે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સની સાથે અમેરિકા જોડાણું, તો એની તાકાત છે ને એમાં વધારો થયો મિત્ર રાષ્ટ્રોની. જ્યારે વિશ્વયુદ્ધ ઘમાસાણ રીતે ચાલતું હતું, આમ બોમ્બ ફેંકાતા હોય ને ગોળીબાર થતા હોય ને લોકો મૃત્યુ પામતા હોય, કોઈના હાથમાં ગોળી વાગતી હોય, કોઈના પગમાં ગોળી, કોઈ અપંગ થઈ ગયા, કોઈ મૃત્યુ પામ્યા અને ઘણી બધી ભૌતિક સંપત્તિનો નાશ થયો, નુકસાન થયું, અને આવું ઘમાસાણ યુદ્ધ ચાલતું હતું એમાં જાપાનની તાકાતને રોકવા માટે અમેરિકાએ જાપાનના હિરોશિમા અને નાગાસાકી આ બે મહાનગરો જે છે એ નગરો પર અણુબોમ્બ ફેંક્યા. હવે અણુબોમ્બ મિત્રો એવો હોય, એનું નામ છે લિટલ બોય અને ટોમ કંઈક એવું નામ છે. લિટલ બોય તો એક ખ્યાલ છે આપણને, તો એ અણુબોમ્બ ફેંકવામાં આવ્યા અને એ અણુબોમ્બ એટલા બધા ઘાતક હોય કે એટલું બધું નુકસાન પહોંચાડનારા હોય કે એ જમીન છે ને, જમીન જ્યાં પડ્યો હોય ને બોમ્બ એની કેટલાય કિલોમીટર સુધીની જમીનમાં ક્યાંય તમે વાવો ને તો તમે એ જમીન છે ને એ ફળદ્રુપતા એની જતી રહે, કાંઈ ઉગે નહીં. અને
એ વિસ્તારની આજુબાજુના વિસ્તારમાં પણ જો કોઈ બાળકનો જન્મ થાય ને તો એ માનસિક શારીરિક ખોડ ખાપણવાળું વિકલાંગ બાળક જન્મે. ઇવન બાળક તો ઠીક, પણ પશુ પક્ષીઓ હોય ને એ પણ એવી રીતના જન્મે, ઈંડામાંથી બહાર નીકળે. બરાબર છે? તો આવી રીતના આટલો ઘાતક અણુબોમ જાપાનમાં લાખો લોકો મૃત્યુ પામ્યા. બરાબર છે? 1,24,000થી વધુ નાગરિકોનો ભોગ લેવાનો અને મહાવિનાશ સર્જાણો, અને તાત્કાલિક જાપાન છે ને એને શરણાગતિ સ્વીકારી લીધી કે ભાઈ અમારે હવે યુદ્ધ નથી કરવું. એટલે 11 ઓગસ્ટ 1945ના રોજ જાપાને શરણાગતિ સ્વીકારી અને ત્યાં દ્વિતીય વિશ્વયુદ્ધ, જે મહાવિશ્વયુદ્ધ હતો, એનો અંત આવી ગયો. બરાબર છે? તો આવી રીતના દ્વિતીય વિશ્વયુદ્ધ પૂર્ણ થાય છે. અને દ્વિતીય વિશ્વયુદ્ધ પૂર્ણ થયા પછી જેટલી પણ કાંઈ નુકસાની થઈ અથવા પછી આગળ જતાં જે કાંઈ પણ બદલાવ આવ્યા દેશમાં, બરાબર છે, એના વિશેની વાત આપણે નેક્સ્ટ લેક્ચરની અંદરમાં કરશું. આજ એટલે સુધી આપણે અભ્યાસમાં રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આર્થિક પરિણામથી આપણે શરૂઆત કરશું. આપણે થોડુંક રિવાઇઝ જ કર્યું છે, કારણ કે આ પાઠ સમજવો થોડોક મુશ્કેલ પડે, કારણ કે બધા વિદ્યાર્થીઓ વાંચતા નથી હોતા. મને પાકી ખબર છે અમુક લોકો જ વાંચે છે, એટલે ખાસ બધાને કહી દઉં કે આ પાઠ તમારે વાંચવો જ પડશે 2-3 વખત, અને તમારા મનથી પણ સમજવો પડશે. મેં જે વાત કરી છે એ વાતને પણ તમારે યાદ રાખવી પડશે, તો જ તમને આ પાઠ સમજાશે. એટલે ખાસ વાંચન સામાજિક વિજ્ઞાન વિષયમાં ખૂબ મહત્ત્વનું છે. બરાબર છે? કારણ કે શિક્ષક સામાજિક વિજ્ઞાન વિષય થિયરીકલ વિષય છે, એ ભણાવી શકે, યાદ રખાવવાના તમને માર્ગદર્શન યાદ રાખવાનું આપી શકે, પણ યાદ તમારે જ રાખવાનું છે. શિક્ષક છે એ યાદ રાખશે નહીં, કારણ કે પેપર તમારે આપવાનું છે. એટલે આ વિષય થિયરીકલ છે, એટલે વાંચવાથી જ યાદ રહેશે. બરાબર છે? અને પોઈન્ટ જે છે એ લખી લખીને પાકા કરવાથી યાદ રહેશે. આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. આજના દિવસે એટલું રાખીએ છીએ. જય હિન્દ, જય ભારત.